लखाण लखे तो एने विश्वसनीय बाबत गणी शकाय अथवा आधारभूत बाबत गणाई शकाय। अने जो कोई संस्थाना के कोई अधिकृत पोताना दरजो न होय पोतानी रीते जो लखाण लखते होय तो सामान्य रीते इतिहासकारों अथवा तो लेखकों एने एना उपर शू कहेवाय एना उपर माहितीनो स्त्रोत छे ए ओछी आपी कही शकाय अथवा तेना पर आधार आपणो ओछो आपी मूकी शकाय। ए पण सर आ पण बाबत छे। बीजी बाबत छे कि सर मारे एक प्रश्न छे कि मोटाभागना इतिहासकारों के लेखकों मौखिक बाबतोने छोड़ी देवानो प्रयत्न करता होय छे तो आजना इतिहासकारों मौखिक बाबतों ने शा माटे छोड़ी देता हुए एनी पर सर थोड़ू माहिती आपो तो वधु आपणे प्रेक्षकों अथवा तो दर्शकों ने आपणे वधु माहिती मळी शके। हाँ हाँ अंदरेश भाई इतिहासना आपणे मोटा तौर गंभीरता बहु ओछी सर गंभीरता ओछी तो बे प्रकारो आपणे पाड़ी शकीए। एक तो लेखित साधनों छे एटले के ओरल सोर्सेस जेने कहीए छीए अने बीजा छे मौखिक अथवा तो ओरल साधनों छे एम। हवे आपणो जे देश छे परंपरागत देश छे एम बराबर ट्रेडिशनल देश छे एम। मुद्दों शू है कि हमें मैं बात करी पेला नो डॉक्यूमेंट नो हिस्ट्री आखू जो सूत्र आयु यूरोप में आयुँ एक मटेरियलिस्टिक कल्चर अने त्या जे पण वस्तु तमे करो छो कोई पण काम करो छो ये तो कामनो ये पोतानो एविडेंस पोते उभो करे छे। अहींया आ जे आपणो देश छे देश में स्थिति ए छे कि जमणा हाथे कोई वस्तु तमे दान करो छो के कर्म करो छो तो एनी जे खबर छे तमारा डाबा हाथ ने नहीं पड़वी जोईए आ वात छे। एटले एनो अर्थ ए थयो कि तमे तमारुं जे कर्म छे काय कर्म ने गाय वगाडीने तमे कहेता नथी एटले एनो इतिहास नथी त्यां कहेवामां आवे छे अहींया कहेवामां नथी आवतुं। એટલે આવી એક લાંબી જે ટ્રેડિશન ધરાવતો જે દેશ છે એ દેશમાં ઓરલ જે સોર્સિસ છે એનું બહુ જ મહત્વનું સ્થાન હોવું જોઈએ એવું મારું કહેવું છે એમ। અને આપણી જે આખી ઇતિહાસની જે પરંપરા છે તો મૌખિક પરંપરા છે અને બીજી પદ્ય પરંપરા છે એમ। પોએટ્રીના ફોર્મમાં આપણે ત્યાં લગભગ તમે અહીંયા જુઓ છે 1850 આવે છે એમાં દલપતરામને બધા જે ઇતિહાસો લખે છે એ ઇતિહાસમાં પણ મોટે ભાગે ઓરલની આખી જે ટ્રેડિશન છે એ પદ્યના સ્વરૂપમાં બધી ચાલ્યા કરતી હોય છે એમ। ઇવન મહાભારત અને રામાયણ એમ બરાબર છે બરાબર તમે જેને શાસ્ત્રીય કહો છો આધારભૂત સોર્સ છે લેખિત સાધનોની મદદથી જે લખાયેલું છે પણ એ બધું લોકો સુધી પહોંચતું નથી લોકોને ઘણી વખત ખ્યાલ નથી હોતો। ઇવન આજે પણ આપણે સર્વે કરીએ કે લેખિત સાધનોને આધારે જે ઇતિહાસો લખાયા છે રોમિલા થાપરના હોય કે ઇરફાન હબીબના હોય કે બીજા કોઈના હોય તો એ ક્યાં સુધી લોકો સુધી પહોંચે છે। ચંદ્રગુપ્ત મૌર્યનું જે નામ છે આજે સામાન્ય લોકોને કોઈને ખબર જ નથી એમ કૌટિલ્યનું નામ કદાચ ખબર હોઈ શકે પણ એની સામે તમે મહાભારત અને રામાયણ કે જે ઓરલ ટ્રેડિશનમાં આપણે ત્યાં ઇતિહાસના ગ્રંથો ચાલ્યા આવે છે ઓરલ ટ્રેડિશનનો આખો જે ઇતિહાસ છે તો એ ઇતિહાસમાં તમે કોઈ સામાન્ય માણસને પણ પૂછો કે ભાઈ મહાભારત અને રામાયણનો જે ઇતિહાસ છે તો અડધો પોણો કલાક દરેક માણસે કંઈક ને કંઈક કહેવાનું હોય છે આ ઓરલમાંથી આવ્યું છે એમ બરાબર। એટલે મહત્વની વસ્તુ એ છે કે ઓરલ એટલે બધું ખોટું એમ માનવાની જરૂર નથી અને રિટર્ન જે છે એ રિટર્ન બધું સાચું છે એમ માનવાની જરૂર નથી। હું આ જરા મુદ્દાને વધારે સ્પષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરું છું। હમણાં તમે આ દરજ્જાની બધાની વાત કરી એમ કે એક લેખિત જે સોર્સ હોય છે એ કોઈક સમય તો ઓરલ હોય છે બરાબર છે। તમે સલ્તનત કાળની પેલી તવારીખોની વાત કરો કે પછી તમે આત્મકથાઓની વાત કરો બાબરની વાત કરો કે એ પહેલાં જે પણ લખાયેલું છે એ જે રિટર્ન જે સોર્સ છે એ રિટર્ન સોર્સ એકવાર જ્યારે લિપિબદ્ધ થાય છે એ લિપિબદ્ધ થયા પહેલાં એ જે સોર્સ છે કોઈના કોઈ સ્વરૂપમાં એ મૌખિક હોય છે એમ। હવે એ જે મૌખિક જે છે એ મૌખિકનું જે રૂપાંતર છે લેખિતમાં થાય છે એટલે આપણે એને આધારભૂત ગણીએ છીએ એમ। અને પેલું લેખિત જે છે સોરી મૌખિક જે છે એ મૌખિક પરંપરાઓથી સદીઓથી સહસ્ત્રાબ્દીઓથી ચાલી આવે છે એટલે આપણે એને ગંભીરતાથી લેતા નથી। પણ એક મહત્વની જે મુદ્દા એ છે ઓરાલિટી એ જે છે એ ટેક્સ્ચ્યુઅલિટી એટલે આ જે લેખિત આપણે બધી જે કહીએ છીએ એના ઉપર આજે પણ ભારતમાં તો કમસે કમ વર્ચસ્વ ધરાવે છે એમ। અને બીજી વસ્તુ એક મહત્ત્વની એ છે કે આપણે ઇતિહાસના જે અધ્યાપકો અને સંશોધકો જે છીએ એ ઓરલને આપણે ગંભીરતાથી નથી લેતા એમ। અહીંયા મને એક દાખલો આપવાની ઈચ્છા થશે અને દાખલો એ છે કે ઉમાશંકર જોશી એમણે 1976-77ની સાલમાં આશરે કહું છું એમણે આપણા એક સુપ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર ઉમાશંકર જોશીનો એક ઇન્ટરવ્યૂ કર્યો એમ। એનું નિમિત્ત એ હતું કે ઉમાશંકર જોશીએ જે ફ્રીડમ મૂવમેન્ટમાં જે પ્રદાન કર્યું છે એ પ્રદાનનો આખો ઇતિહાસ છે એ ઇતિહાસ બહાર લાવવો એમ। એના માટે બે ઇતિહાસકારો પ્રોફેસર બિપિન ચંદ્ર અને મૃદુલા મુખર્જી અહીંયા અમદાવાદમાં આવેલા અને એ લોકોએ 3 દિવસ સુધી ડાયલોગ કર્યો એમ। એ 3 દિવસના ડાયલોગમાં 7.5 કલાક સુધી બંને વચ્ચે સાક્ષાત્કાર થયો। ઉમાશંકર જવાબ આપે અને બિપિન ચંદ્ર એમને પ્રશ્નો પૂછે એમ। હવે એ આખું જે ફોર્મેટ મને એમ લાગે છે કે આ જે પ્રશ્નોત્તરી છે આ જે આખું ઇન્ટરવ્યૂ છે એ આપણા ઇતિહાસના એમએ એમફિલ અને પીએચડી થયેલા જે છોકરાઓ છે એ છોકરાઓને ભણાવવો જોઈએ। એનું કારણ એ છે કે તો આપણને ખ્યાલ આવે કે ઓરલ હિસ્ટ્રી જે છે એ ઓરલ હિસ્ટ્રી ડોક્યુમેન્ટ કેમ બને છે એમ। આપણે ત્યાં મોટે ભાગે શું થતું હોય છે કે ઓરલ એટલે એમ સમજવામાં આવે છે કે મથુરભાઈ કે છગનભાઈને ત્યાં જઈને આપણે મળવાનું એમ
હવે એ આખી જે વાત છે એ ક્યાં રહે છે? પેલા જવાબ આપવાળો માણસ અને પેલો સંશોધક જે છે અને તમારી પીએચડી ની થીસિસ ત્યાં સુધી વાત પૂરી થઈ જાય છે. પણ તમે જે ઓરલ કર્યો છે, ઇન્ટરવ્યુ જે કર્યો છે, એ ઇન્ટરવ્યુ બીજા લોકોને પણ કામ લાગી શકે છે. એના માટે તમારે એક ચોક્કસ પ્રશ્નોની ડિઝાઇન કરવી પડે. પ્રશ્નોની ડિઝાઇન કરી અને એ માણસ પાસે તમારે મળવા જવું પડે. એને અમુક શિષ્ટ અને સૌમ્ય ભાષામાં એનું સ્થાન અને સમય પ્રમાણે અનુકૂળતા કરીને એને તમારે પ્રશ્નો પૂછવા પડે. એના પ્રશ્નોને જે જવાબ આપે એ જવાબને તમારે લખવા પડે. પછી એને તમારે એડિટ કરવું પડે અને એડિટ થઈને આખો ઇન્ટરવ્યુ જ્યારે કમ્પ્લીટ થઈ જાય ત્યારે સામાવાળા માણસને તમારે એ ઇન્ટરવ્યુ બતાવવો પડે અને પછી ત્યાં તમારે એની સહી કરાવવી પડે, એમ કે આ જે આખો ઇન્ટરવ્યુ મેં આ સંશોધકને ઇતિહાસકારને જે માહિતી આપી છે મારી જાણકારી મુજબ સાચી. અને એ જે આખો જે પછી દસ્તાવેજ જે ઊભો થાય છે એ દસ્તાવેજનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. અને પછી દસ્તાવેજ જે છે એ ઇન્ડિવિડ્યુઅલ કે વ્યક્તિગત નથી રહેતો પણ એ સાર્વજનિક બને છે. એમ બીજા જે લોકો છે, અનુગામી જે સંશોધકો છે, એ અનુગામી સંશોધકો પણ તમે જે ઓરલ ઇન્ટરવ્યુ કર્યા છે કે ઓરલમાંથી તમે જે માહિતી પ્રાપ્ત કરી છે એને એ થતું હોય છે. ઓરલની ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર. આપણે ત્યાં ઘણા બધા દાખલાઓ બન્યા છે કે ઇન્ડિયન કોલ ગર્લ કરીને એક પુસ્તક લખાયું છે, પ્રમિલા કપૂરનું પુસ્તક છે. એમ એણે દિલ્હી બેઝ અને ઉત્તર ભારતમાં ખાસ કરીને આ સેક્સ વર્કર બહેનો ઉપર એણે લખેલું હતું, એક અદ્ભુત એનો નમૂનો છે. એમ એ જ રીતે એક શિકાગો સ્ટ્રીટ કરીને એક પુસ્તક લખાયેલું છે. એ પુસ્તક લખવા માટે એ સમાજશાસ્ત્રી જે છે એ સમાજશાસ્ત્રી એ ટપોરીઓની વચ્ચે લગભગ કંઈક 3 વર્ષ સુધી ટપોરી બની રહ્યો હતો. એમ હવે આપણે ઇતિહાસવાળા આટલી બધી વાત નથી કરવાની હોતી, પણ ટૂંકમાં જે ફિલ્ડ સાથે તમારે કામ કરવાનું છે, જે વિસ્તાર સાથે કામ કરવાનું છે, જે વાતાવરણમાં આખી જે કોસ્મોલોજી છે એમાંથી તમારી જે વાત કરવાનું છે એની સાથે અમુક પ્રકારનું તાદાત્મ્ય છે, એ તાદાત્મ્ય આપણે સાધવું પડે. એક ચોક્કસ પ્રશ્નો કરવા પડે, એના માટેની ચોક્કસ એક મેથોડોલોજી કરવી પડે અને મેથોડોલોજી એ અપનાવી અને પછી એમાંથી તમારે એક માહિતી પ્રાપ્ત કરવાની હોય છે. એમ અને તમારું જે માહિતી પ્રાપ્ત કરેલી છે એ બીજા લોકોને અનુગામીને પણ આપણે ઉમાશંકરને અને બિપિન ચંદ્રનું ઇન્ટરવ્યુ આજે એટલા માટે યાદ કરીએ છીએ એમ કે આજે હું કે તમે કે કોઈ પણ જે રિસર્ચર છે એના માટે એક સાર્વજનિક વસ્તુ છે. એમ અને મહત્વની વસ્તુ એ છે કે આ બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ નથી. એમ પણ ઉમાશંકરના ઇન્ટરવ્યુ નિમિત્તે પેલા પ્રોફેસર બિપિન ચંદ્ર આખા ગુજરાતની જે માહિતી કઢાવે છે, એમ પ્રિન્સલી સ્ટેટ, રજવાડાઓ, સામાન્ય સૈનિકો, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, આખી આઈડિયોલોજી, એ બધી જે બાબતો છે એ ઝીણી ઝીણી રીતે ખરેખર એ અભ્યાસ 178 પાનાનો છે. એમ મને એમ લાગે છે કે એનું વહેલામ વહેલી તકે પ્રકાશિત થાય અને ગુજરાતની યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે તો આપણી જે ઇતિહાસની આખી જે સેન્સ છે, આપણી જે એક મેથોડોલોજી છે એમાં કેટલાક નયા આયામો ઉમેરાય એવી સંપૂર્ણ શક્યતાઓમાં રહેલી છે. એમ અને ઓરલ એને એવોઈડ કરવા જેવી વસ્તુ નથી, ગંભીરતા દાખવવી પડે. અને જે રીતે રિટર્નને આપણે ડોક્યુમેન્ટ બનાવીએ છીએ એ રીતે ઓરલમાં પણ આ એક ડોક્યુમેન્ટ બનવું પડે. સર બીજી એક બાબત છે કે સંશોધક છે, પીએચડીનો વિદ્યાર્થી કે એમફિલનો વિદ્યાર્થી, સંશોધકે સંશોધનને એકત્રીકરણ કરવા માટે સાધનો મેળવવા માટે ક્યાં ક્યાં જવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે નરેશભાઈ. આપણે ત્યાં ગુજરાતની વાત હોય કે ભારતના ઇતિહાસની વાત હોય તો ગુજરાતનો ઇતિહાસ તમે લખતા હોય એટલે માત્ર એના માહિતીના જે સાધનો છે તમને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય એવું જરૂરી નથી. બરાબર સર, બરાબર. ભારતનો ઇતિહાસ તો બહુ લાંબો છે, 5000 વર્ષ ભારતનો ઇતિહાસ જૂનો છે. એમ તો એ ઇતિહાસમાં તમે કયો ઇતિહાસ પસંદ કરો છો અને એને અનુસાર તમારે જુદી જુદી લાઇબ્રેરી છે, ગ્રંથાલયો છે, મ્યુઝિયમો છે કે આર્કાઇવ છે, આ બધામાં મુલાકાત કરવી પડે. બીજા વાઇલ્ડ દાખલાઓ નહીં આપો પણ મારું જે ઇતિહાસનું સંશોધનનું જે પ્રિય ક્ષેત્ર છે ખાસ કરીને ટ્રાઇબલ હિસ્ટ્રી અને ઇન્ડિયન ફ્રીડમ મુવમેન્ટ, તો એ મુવમેન્ટના સંદર્ભમાં એક ઇતિહાસકાર જ્યારે વિષય પસંદ કરે છે ત્યારે એને ક્યાં ક્યાં જવું પડે એને લગતી થોડીક વાતો આપણે કરીએ. એમ સૌથી જે મોટો સોર્સ છે એ તો દફતર ભંડારો છે, તો આર્કાઇવ્સ છે. એમ આપણે ત્યાં નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા છે, મહારાષ્ટ્ર દફતર ભંડાર છે, ગુજરાતનું મુખ્ય દફતર ભંડાર ગાંધીનગરમાં છે, એટલું જ મોટું દફતર ભંડાર ત્યાં વડોદરામાં છે, જૂનાગઢમાં છે, રાજકોટમાં છે, જામનગરમાં છે, ભાવનગરમાં છે. આ બધા જે દફતર ભંડારો જે છે એ ખાસ કરીને ભારતની અને ગુજરાતની જે સ્વતંત્રતાની જે લડત છે એ લડતના સંદર્ભમાં માહિતીની ખાણ છે. એનો હજુ ઉપયોગ થયો નથી. એમ અને હવે ટૂંક સમયમાં આ બધી વસ્તુ મને એમ લાગે છે કે ખતમ થતી જશે. એમ તો એ આર્કાઇવ્સમાં આ બધું જોવા જેવું છે. એમ આપણે અંગ્રેજોને ગમે તેટલી ટીકા કરીએ પણ એમણે જે 150 વર્ષ જે રાજ કર્યું ને એમાં મને એક મહત્ત્વની વસ્તુ એ લાગે છે કે એમણે જે ડોક્યુમેન્ટેશન કરી જે કર્યું છે અને ડોક્યુમેન્ટેશન કરી અને ભારતનો જે જીવાતું જે જીવન છે અને ભારતનો જે ભૂતકાળ છે એ ભૂતકાળને જે જીવંત રાખ્યો છે એ એની સફળતાનું મહત્ત્વનું રાજ હતું. એમ કે પોતાના સમય દરમિયાન જે પણ વસ્તુઓ બની એને મિનિટે મિનિટનો હિસાબ જે છે એ હિસાબ અંગ્રેજોએ આપ્યો છે. એમ આજે તમે દિલ્હીના આર્કાઇવ્સમાં જાઓ કે તમે વડોદરાના આર્કાઇવ્સમાં જાઓ કે મુંબઈના આર્કાઇવ્સમાં જાઓ તો ત્યાં જુદા જુદા નામવાળી અનેક ફાઇલો છે. એમ દાખલા તરીકે પોલીસની ફાઇલો છે,
गृह विभागनी फाइलो छे, लश्करनी फाइलो छे, मिलिटरीनी फाइलो छे, ત્યાં તમને ફોરેસ્ટની ફાઇલો મળે, એજ્યુકેશનની ફાઇલો મળે, એવું દુષ્કાળ પડ્યા તો દુષ્કાળની ફાઇલો મળે. હમણાં ગયા વર્ષે અમે ત્યાં મુંબઈના આર્કાઇવમાં ગયા તો જંબુસર વિસ્તારમાં કંઈ કૂતરાઓનો તરાશ વધી ગયો. તો કૂતરાઓને પેલા અંગ્રેજ ઓફિસરોએ એક એને શું કે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી એ કૂતરાઓને ખતમ કરવા માટેની એક આખી પ્રક્રિયા શરૂ કરી. તો એનો લોકલ લેવલ ઉપર બહુ વિરોધ થયો એમ, કારણ કે સ્થાનિક જે જીવદયામાં માનતા માનવાળા જે લોકો હતા એ લોકોએ કૂતરા મારવા માટેની જે પ્રવૃત્તિ હતી એનો વિરોધ કર્યો. તો એની જે ફાઇલ છે એ 82 પાનાની ફાઇલ છે. 82 પાનાની ફાઇલમાં કેટલા કૂતરા મારવામાં આવ્યા, કેવી રીતે મારવામાં આવ્યા, કૂતરાઓ દ્વારા શું લોકોને ત્રાસ પડતો હતો, તો એ બધી જ વિગતો છે. વિગતો ત્યાં, એટલે ટૂંકમાં એક પણ બાબત એવી નથી, મૂળ ખોટ આપણા પક્ષે છે. એમ ઇતિહાસકારોએ જે આ આર્કાઇવમાં સચવાયેલું જે મટીરિયલ છે એ મટીરિયલને ચોક્કસ રીતે શોધ્યું નથી, એનો અભ્યાસ નથી કર્યો અને એને ઇતિહાસમાં મૂક્યો નથી એમ. એટલે આર્કાઇવ જે છે એ બહુ જ મોટો અને સૌથી મહત્ત્વનો સોર્સ છે એમ. અહીંયા આપણે ત્યાં એક વસ્તુને બહુ એવોઈડ કરવામાં આવે છે, બહુ જેન્યુઅન સ્કોલરો ત્યાં સુધી પહોંચ્યા છે અને એ છે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી એમ. એ લંડનમાં આવેલી છે. આપણે ત્યાં સ્થિતિ એ હતી કે ભારતનો જે ગૃહ વિભાગ છે અથવા ભારતમાં જે મોટી ઘટનાઓ બનતી હતી એ ઘટનાઓની એક જે ફાઇલ છે એ ત્યાં ઇંગ્લેન્ડમાં એને સરકારને મોકલવામાં આવતી હતી. એટલે આ બધી જે બાબતો છે ત્યાં પણ સચવાય છે એમ. દાખલા તરીકે તમે આપણે ત્યાં ખંભાતમાં 1890માં એક ખેડૂત વિદ્રોહ થયો હતો, તો એને લગતી ઘણી બધી જે ફાઇલો છે અને પાર્લામેન્ટરી ડિબેટ જ્યાં ત્યાં થતી હતી, તો ભારત વિશે અંગ્રેજો અને ત્યાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બેઠેલા જે લોકો છે લોકો શું વિચારે છે એને લગતી જે ત્યાં શું ચર્ચાઓ થાય છે એને લગતી જે બધી ફાઇલો છે ત્યાં સચવાય છે એમ. એટલે આ ઇન્ડિયા ઓફિસ જે લાઇબ્રેરી છે પણ આપણે ત્યાં બધા પહોંચી શકતા નથી. એનું કારણ એ છે કે ત્યાં જવાનો ખર્ચ ન પોસાય, આવવા જવાનું ભાડું ના બધું છે એમ. પણ અત્યારે તો UGC છે અથવા તો બીજી બધી જે સંસ્થાઓ છે, ખાસ કરીને ઇતિહાસમાં આપણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ કહીએ કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ છે કે પેલી ટાટા સોશિયલ સાયન્સ રિસર્ચ, આ બધી જે સંસ્થાઓ છે એ એના માટેની એક ટ્રાવેલ ગ્રાન્ટ ને આ બધી વસ્તુઓ આપતા હોય છે એમ. એટલે એનો પણ એક યથાયોગ્ય જે લાભ છે એ થવો જોઈએ એમ. એ ઉપરાંત કેટલીક લાઇબ્રેરીઓ આપણી પાસે સારી છે એમ. નેશનલ લાઇબ્રેરી કલકત્તાની છે કે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજની લાઇબ્રેરી છે કે રોયલ એસ્થેટિક સોસાયટીની લાઇબ્રેરી છે, અને ત્યાં વધારે ના જોવું તો સૌથી મહત્ત્વનો સોર્સ તો આપણા અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ અને શેઠ ભોળાભાઈ જયસિંહભાઈનું ગુજરાત વર્ણાકેલો સોસાયટીની આખી લાઇબ્રેરી છે. તો આ માહિતીની ખાણ છે એમ. અને ખાસ કરીને ફ્રીડમ મુવમેન્ટ વિશે તમે જ્યારે વાત કરતા હોય ત્યારે ગુજરાત વિદ્યાપીઠ કરતાં ગુજરાતમાં બીજો કોઈ મોટો સોર્સ હોઈ શકે નહીં એમ. ત્યાં ગાંધીજીનું નવજીવન, એનું હરિજન બંધુ છે કે યંગ ઇન્ડિયા છે, અને એવા અનેકની સંખ્યામાં જે સામયિકો છે એ સામયિકો બહુ જ સારી પરિસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં ત્યાં સચવાયેલા છે. એટલે મને એમ લાગે છે કે આપણા જે સંશોધકો છે ભલે ત્યાં મુંબઈમાં કે દિલ્હીમાં કે બધે ત્યાં ના પહોંચી શકે એમ, પણ પોતાના વિષયને અનુકૂળ જે મટીરિયલ અથવા ડેટા જે છે એ ડેટા અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં મળી જાય. ઇવન MJ લાઇબ્રેરી પણ એ રીતે સારી છે, અને ભોજે વિદ્યા લાઇબ્રેરી છે એ પણ આ સંશોધકોની જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસાને સંતોષી શકે એ પ્રકારની ત્યાં વાત આખી છે એમ. એટલે આ આ બધા એના એક સંશોધકે જ્યારે કરવું હોય ત્યારે ત્યાં પોતે એને જવું પડે એમ. બરાબર. સર બીજી એક બાબત છે કે સંશોધકને જો જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તમારે જે સંશોધક તમે બન્યા છો, તમે કામ કરી રહ્યા છો, તો પછી કેટલીક અડચણો છે એ અડચણોને દૂર થઈને પણ કેટલીક સામાજિક પ્રશ્નો આવતા હોય છે, કેટલાક બીજા કૌટુંબિક પ્રશ્નો પણ આવતા હોય છે. એ સામાજિક ને કૌટુંબિક પ્રશ્નોને પર રહીને દૂર રહીને સંશોધનનું કામ તમે આગળ વધારો તો નો ડાઉટ એ એ સંશોધક એ પોતાનું રિસર્ચનું કામ છે, સંશોધનનું કામ છે એ વ્યવસ્થિત રીતે પાર પાડે. નરેશભાઈ નશો છે આમ, ત્યાં સંશોધન છે પાર્ટ ટાઈમ પ્રવૃત્તિ નથી. બરાબર. અને અમે એક નશો કહીએ છીએ એમ કે આ નશો તમારામાં એકવાર જાગૃત થતું હોય છે ત્યારે કુટુંબ છે, ધર્મ છે, બીજી બધી જે બાબતો છે બહુ જ ગૌણ બની જતી હોય છે એમ. આપણે ત્યાં એક બહુ જ મોટું ઉદાહરણ છે જદુના સરકારનું એમ. બરાબર. કે એમણે જ્યારે હિસ્ટ્રી ઓફ ઔરંગઝેબ ને બધા જે પુસ્તકો લખ્યા, લેટર મુગલ્સ ને હિસ્ટ્રી ઓફ જયપુર ને આ બધું એમ, ત્યારે એક બહુ જ મહત્વની વાત એ હતી કે માણસ એટલો બધો ઇતિહાસમાં ઉત્પ્રોત થઈ ગયેલો હતો એમ કે પોતાના ઘરમાં એ માણસ બીજા કોઈ આવવા નહોતા દેતા. નહીં આવવા દેવાનું કારણ શું છે, એમને એક જ કન્ડિશન હતી કે તમને ઇતિહાસમાં સંશોધનમાં રસ છે તો તમારી પાસે આવો એમ, અને ઇતિહાસના સંશોધનમાં તમારે રસ ના હોય તો તમારે આવવાની જરૂર નથી. એક જ માણસને એક જ વખત મુલાકાત આપતા ડૂબી જવું જોઈએ. હા, હવે આપણી પાસે બીજો એક દાખલો એવો છે કે જદુનાથ સરકાર અને જીએસ સરદેસાઈ બંને સારા મિત્રો હતા એમ. જીએસ સરદેસાઈએ જદુનાથ સરકારને 700 પત્રો લખ્યા અને જીએસ સરદે જદુનાથે પહેલા અમને 650 પત્રો લખ્યા. સ્થિતિ એ હતી કે એ પત્રોનું અત્યારે પુસ્તક રૂપે એનું સંકલન થયું છે, પણ એમાં સંશોધકો જે વાંચવાવાળા લોકો છે એમ કહે છે કે એમાં એક પણ વાત અંગત નથી એમ. ભાભી શું કરે છે, બાળકો શું કરે છે, પેલા શું કરે, એ કોઈ વાત નથી ઇતિહાસના સંશોધક. કારણ કે જદુનાથ ફારસીના નિષ્ણાંત હતા અને પેલા જે હતા જીએસ સરદેસાઈ
દેસાઈ મરાઠીના નિષ્ણાતતા, તો એકબીજાના જ્ઞાનનો કેવી રીતે લાભ લઈ શકાય એનું સીધું જે પ્રતિબિંબ છે એ આ પત્રો પાડે છે. એટલે આ એક નશાની વાત હોય છે, પાર્ટ ટાઈમની પ્રવૃત્તિ નથી. અને અને સંશોધકે તો આ જીવન સુધી સંશોધક તરીકે રહેવું જ જોઈએ, નહીં તો પછી જો જો એના પર લીટીનો એન્ડ આવી જાય તો એ સંશોધક તરીકે કામગીરી છે એ અટકી જતી હોય છે. અલ્પવિરામની યાત્રા ચાલે છે. તો મિત્રો, આ વાઘલા સાહેબે ઘણી બધી સંશોધન વિશેની ઘણી બધી વાતો કરી છે. અહીંયા એક પ્રશ્ન પણ મને પણ થાય છે કે સંશોધકે આ જીવન સુધી સંશોધન યાત્રા ચાલુ રાખવી જોઈએ, અને જો યાત્રાને જો મર્યાદિત કરી દે તો એ સંશોધક તરીકે આગળ વધી શકતો નથી, અને સંશોધક તરીકે જો આગળ ના વધી શકે તો એનું કાર્ય પણ અધૂરું રહી જતું હોય છે. કેટલીક વખતે એવું બનતું પણ હોય છે કે સંશોધક એના માર્ગદર્શન દ્વારા અથવા સંશોધન એમ લાગે મેં ઘણું બધું કલેક્શન કરેલું છે પણ મારે કઈ રીતે લખવું, કઈ રીતે મઠારવું એ પણ ખ્યાલ નથી હોતો, તો કેટલીક વખતે એ વચ્ચેથી એ અધૂરું છોડી દેતું હોય છે. તો મિત્રો, એવું ના કરવું જોઈએ. સંશોધકોએ એની પણ આખી પદ્ધતિ હોય છે. આપણે ત્યાં ઇતિહાસમાં પદ્ધતિ શાસ્ત્ર જેને કહીએ છીએ, મેથોડોલોજી, એને લગતા સારા જે પુસ્તકો છે એની આજે પણ ઉણપ વર્તાય છે. બરાબર. કે કોઈ પણ એક વિદ્યાર્થી હોય છે કે એક સંશોધક હોય છે, જ્યારે ઇતિહાસ લખવા માટે જતો હોય છે, એ બધે જ ફરે, એમ એ દિલ્હી જાય, એ મુંબઈ જાય, આર્કાઇવમાં જાય, એ જાય. બરાબર. એટલે ઇતિહાસનો ડેટા ભેગો કરવો એ બહુ મહત્વની વાત છે, પણ ડેટા ભેગો કરવો એ એટલી અગત્યની વાત નથી. એમ બરાબર સર. પણ એ ડેટાનું પોતે શું કરે છે એ વસ્તુ અગત્યની છે. એમ કે પોતે જે ડેટા લાવ્યો છે એ ડેટામાંથી પોતાના વિષય અનુસાર કેવી રીતે નોટ્સ તૈયાર કરવી, એ નોટ્સને કેવી રીતે એડિટ કરવી, એને કેવી રીતે સંકલન કરવું, એનું કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવું, અને સૌથી અગત્યની વાત છે કે કોઈ પણ પ્રકારના અનુગ્રહ કે પૂર્વગ્રહ વગર એનું લેખન કરવું. એમ આપણે ત્યાં એક ઇબ્ન ખલ્દુન નામનો એક ઇતિહાસકાર હતો, એને એક બહુ સરસ વિધાન છે, મને બહુ જ ગમે છે. એમ એણે એમ કહ્યું છે કે હે ઇતિહાસવિદ, તું ભલે સત્ય સુધી ના પહોંચી શકે પણ તારે સત્ય સુધી પહોંચવા માટેનો પ્રયત્ન તો કરવો જ પડે. એમ એટલે આ એક આખી લાંબી યાત્રા છે. લગભગ એકાદ કલાકના ગાળામાં ઇતિહાસનું પદ્ધતિશાસ્ત્ર સમજાવી ન શકાય, તેમ છતાં અમે મુખ્ય મુખ્ય જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને તમારી સાથે મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે. મારા પક્ષે જે કેટલીક વાતો કરવાની આવી હશે એ સીધી સાદી ભાષામાં મને જે રીતે આવડી એ રીતે મેં તમારી સામે મૂકી છે. એમ બીજા વક્તા આપણી સાથે ડૉક્ટર નરેશ પરીખ છે. એમ નમસ્કાર. નરેશભાઈ પોતે કડીની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ઇતિહાસના અધ્યાપક છે. 18 વર્ષનો અનુભવ છે એમનો, એમાં સ્નાતક કક્ષાનો 18 વર્ષનો અનુભવ છે અને પીજી કક્ષાનો 11 વર્ષનો નરેશભાઈનો અનુભવ છે. એમ મારા વિશે એમણે જેમ કહ્યું એમ એમના વિશે પણ છે કે તેઓ પણ એમફિલના ગાઈડ છે અને પીએચડીના પણ ગાઈડ છે. એમ 4 વિદ્યાર્થીઓ એમના હાથ નીચે પીએચડી થયા છે, 18 વિદ્યાર્થીઓ એમના હાથ નીચે એમફિલ થયા છે. એમ 2 પુસ્તકો એમણે લખ્યા છે, એનું એકનું નામ છે ઇતિમન, કે જે એમણે જુદા જુદા સેમિનારો અને જે પણ કોન્ફરન્સો થઈ છે કોન્ફરન્સમાં એમણે જે લેખો એમણે ત્યાં